આગળનો પ્રશ્ન હતો એ પૂછાય છે ને આ પૂછાય. હું બધું મૂકી દો, અહીં આવી જાઓ. અહીં રકમ લખી હોય ને એટલે તમારી નોટ ખુલી જવી જોઈએ, ટેક્સ્ટ બુક ખુલી જવી જોઈએ ને વિચારવા માંડવા જોઈએ કે શું આપેલું છે, શું શોધવાનું કીધું એ ખબર હોવી જોઈએ. ગમે તે તો જ ગણિત આવડે, બીજા કામ કરતા ભણવામાં ધ્યાન રાખશું તો વધુ સારું. ચાલો અહીંયા ધ્યાન. પ્રશ્ન નંબર 3 માં એક સમીકરણ આપ્યું છે, x માઇનસ 2y બરાબર 4. હવે એવું કીધું છે કે નીચે 5 રકમ આપી છે, એ પાંચેય રકમ આ સમીકરણ છે એનો શું કીધો, ઉકેલ છે કે નહીં, એક એક ચકાસવાનું છે. તો પેલું બિંદુ અહીંયા તમને પૂછે કયો, 0 અને 2, ખબર હોવી જોઈએ હંમેશા પેલું કયું હોય, x હોય અને બીજું કોણ હોય, y. શું કરીએ, ઉકેલ ચેક કરો એટલે x અને y ની કિંમત આમાં મૂકવાની, બંને બાજુ સરખી થાય ડાબી બાજુ ને જમણી બાજુ એવું લખવાનું હોય. પણ ન લખો તો ચાલે, એક દાખલા હું લખીશ કે ડાબી બાજુ ની કઈ રકમ છે, x માઇનસ 2y. મૂકો અહીંયા કિંમત, x ની જગ્યાએ શું મૂકવાનું છે, 0, 2 ની જગ્યાએ y ની જગ્યાએ. જવાબ શું મળ્યો, બરાબર શું છે, જવાબ નથી, જવાબ શું છે અહીંયા તમારું, 4. એટલે બંને કિંમત સરખી કહેવાય નહીં, એટલે શું થાય, ઉકેલ ફરીને ધ્યાન. બંને બાજુ કિંમત કેવી થવી જોઈએ, સરખી થવી જોઈએ. ક્યારે, જે તમને કિંમત આપી છે x y ની, શું કરવાનું છે, સમીકરણમાં મૂકવાનું. ચલો બીજા નંબરનો, 2 અને 0, એ આના જેવું છે, ખાલી ઉલટો એટલે તમને આવડશે. 3 નંબરનો બોલો, 4 અને 0, એ પણ ઉપર જેવું જ છે, x અને y. તમારે ગમે ત્યાં લખી જ ના પડે, એટલે ભૂલ ના પડે, આડાવડથી જાય તો ખોટો જવાબ, ખબર. એવું ઘણી વાર કરો, ન આવડે એવું તો નથી બનતું. આપણ આ x ની જગ્યાએ શું મૂકાય છે, y, ને y ની જગ્યાએ x, તો તમારો ડાબા જબાવ કરવાની કઈ જરૂર નથી, આ તો ખબર પડે એટલે મેં કીધું. x કેટલા છે, 4, y 0, બરાબર શું થયું, તો 4 બરાબર 4 થઈ ગયા, તો શું થયું, ઉકેલ છે. એટલે બંને રીતે મેં બતાવી દીધું, ડાબા જબા લખો તો ચાલે, ન લખો ડાયરેક્ટ આમ કહી દીધું કે આ બંને બરાબર થઈ ગયું તો ઉકેલ છે, બરાબર નથી તો ઉકેલ નથી. ચલો 4 નંબર નું ના આવડે એવું બોલો, વર્ગમૂળ માં 2, 4 વર્ગમૂળ માં 2, અને કહેવાનું x અને y. ભલે રકમ મોટી હોય કે મૂળ વાળી હોય, રીત નથી તમારી બદલતી, રીત તો એની એ જ. શું મૂકો, x ની જગ્યાએ માઇનસ 2 વર્ગમૂળ, માઇનસ 2, y ની જગ્યાએ 4 વર્ગમૂળમાં 8, સોરી 2 વર્ગમૂળમાં 2, અહીંયા શું થયું, 8 વર્ગમૂળમાં 2, અહીંયા 1, તો 7 વર્ગમૂળમાં 2, એના બરાબર શું થાય, 4 ન થાય તો ઉકેલ નથી. ચાલો પછીનો, એક એક હવે તો આવડે એટલે નથી ઉકેલ. હવે ચોથા નંબર, 5મા નંબર નો પ્રશ્ન, હોમવર્ક. હા અહીંયા તો છે, સારું બોલ્યા, ત્યાં તો આપણને જવાબ મળ્યો જ છે, 4 બરાબર 4 જવાબ છે જ અહીંયા, એટલે ઉકેલ છે. 2 બરાબર ન હોય તો ઉકેલ નથી. ચાલો પ્રશ્ન નંબર 4 બોલ થોડું જલ્દી, 2x + 3y બરાબર 1, એક ઉકેલ હોય તો એની કિંમત શોધો, x બરાબર 2 અને y બરાબર 1, 2x + 3y બરાબર 1, અને x બરાબર 2 અને y બરાબર 1, y બરાબર 1. હવે આમાં ને આમાં તફાવત છે, શું કરવાનું હોય, એક વખત રકમ ચેક કરી લેવાની કે ભૂલ અહીંયા એ જ છે, x ને y એપા છે, તો આપણે શું કરી લેવાનું, કંઈ ન આવડે ને તો આટલું જોઈન તો આવડે, કે ન શોધતા આવડે કંઈ, x y એપા હોય તો પહેલું કામ શું કરવાનું, એમાં કોઈ કિંમત છે મૂકી દેવાની, y ની અંદર કેટલા મૂકશું, 2, કે અહીંયા પછી આવી જશે ને, ચાલે 4 + 7 બરાબર અહીંયા શું છે, k, k બરાબર કેટલા,
દૈનિક સરવાળો કરી દો 3 ગુણ્યા 1 એટલે k બરાબર કેટલા થયા 7 હવે ધ્યાન રાખો આ મોટું બાજુના ક્લાસમાં કે 7 બરાબર k એટલે તમને આવડે હવે એને કે કર્યો સાંભળો કે k બરાબર -7 આવું થાય નહીં નો થાય કેમ નો થાય જમણી બાજુ લઈ જાઓ જમણી બાજુ તો એની નિશાની માઇનસ થાય તો સાચી જ વાત ને પણ બંને માઇનસ થઈ ગયા આને આ બાજુ થી અહીંયા લઈ ગયા તો એ માઇનસ થઈ અને આ બાજુ પેલી બાજુ લઈ ગયા તો એ પણ માઇનસ થઈ તો શું થઈ ગયું બને પ્લસ થઈ ગયું સમજાય એટલે હું એમ કહું કે આ બાજુ લખો કે આ બાજુ લખો એની નિશાની બદલે નહીં પણ કેમ એ સમજાઈ ગયું ને કે બંને બદલે છે આ પેલી બાજુ લઈશ પેલી બાજુ નું અહીંયા એટલે બંને માઇનસ થાય તો છેલ્લે તો જવાબ પ્લસ જ આવે એટલે આવું તમારે કરવાનું નથી ચાલો લખી લ્યો ફટાફટ લખજો એમાં પેલું સમીકરણ છે x + y = 4 4 ક્વોન્ટમ ઉપરી અહીંયા ધ્યાન એક આલેખ તમને પરીક્ષામાં છે ને અહીંયાથી જ આપશે પાછળ તમારે જોડવાનો હોય અથવા તો તમારો જે પ્રશ્ન આવે ત્યાં વચ્ચે જોડી દો ઉપર ક્લિપઈ મારવાની બે જગ્યાએ દોરાઈ બાંધવાની સાંભળજો અત્યારે ખાસ હો બીજી વાર સૂચનનીય ને 100% આલેખ હશે જ એક આમાંથી એક આલેખ તમારે દોરવાનો અત્યારે આલેખ પોથી ન હોય તો કંઈ નહીં પહેલાં અહીં ધ્યાન રાખો આલેખ ડાયરેક્ટ એમને નહીં દોરે ખાલી આ સમીકરણ આપ્યું હોય તો તમે આલેખ કેમ દોરો દોરી શકો ન દોરી શકો તો શું કરવાનું છે પહેલા તમારે ઉકેલ શોધવાના છે આગળ શોધ્યા હતા મેં એમ કીધું આઈએમપી ને બે ગુણના પૂછાય એમ જ પહેલું કામ એ કરવાનું છે ઉકેલ શોધવાના હોય એમાં ખાસ જોવાનું ઉકેલ સાચા હોવા જોઈએ ઉકેલ ખોટા હોય તો આલેખ શું થાય ખોટો થાય અને આલેખ તમારો હંમેશા ગમે તે દિશામાં આવે જેટલા બિંદુ આવ્યા હોય એ બિંદુ બધા ક્યાં આવે એક જ રેખા અને રેખા કહેવાય આમ આલેખ દોરોની રેખા દોરવી ફરજિયાત છે એક જ રેખામાં આવે તો તમારા આ બિંદુ સાચા ધારો કે એક બિંદુ તમારો આમ જતું રહ્યું તો જોઈ લેવાનું આ બિંદુ તમારું શું છે ખોટું સાચ ચેક કરવા માટે કે આમાં ભૂલ કરી તો આલેખ શું આવે તમારો ખોટો આવે ચલો અહીંયા ધ્યાન હવે બે રીત છે એમાં y ને કરતા બનાવો પહેલા જેમ ન બનાવો x y કોઈ પણ x ને કરતા બનાવો અથવા y ને કરતા બનાવો ન બનાવો ને ડાયરેક્ટ લખી નાખો ચલો અહીંયા y ને કરતા બનાવો તો શું થાય 4 ઓછા x આવું સમીકરણ 9 બની જાય આ બંને એક જ કહેવાય અલગ કહેવાય નહીં પણ આ સેલ ઉપર એટલે આપણે કરતા બનાવીએ સેલું પડે ઝડપથી મોઢે જવાબ ખબર પડી જાય પડી જાય તો કિંમત કોની જુદી જુદી લેવાની x ની જમણી બાજુ કે હોય ને એની લેવાની હોય અહીંયા જે હોય એની કિંમત આપણને મળે હવે તમારે પ્લસ માઇનસ x ની તો છે y શોધવાની x ની તો છે આપણે કોની લેશું જેની લઈએ છે એની ત્યાં મૂકી દઈએ કોની લઈએ છે x ની એટલે x ની મૂકી દીધી હવે શેની મળે y ની મૂળે ખબર પડી છે કે નહીં ગણતરી તો કરવાની છે તમારે ફરજિયાત પણ અહીંયા શું મૂકીએ x બરાબર 0 તો y બરાબર 4 ઓછા 0 બરાબર કેટલા 4 તો અહીંયા કેટલા મળે 4 બીજી કિંમત છે x બરાબર 1 તો y બરાબર ઓછા 1 બરાબર 3 ચાલો અહીંયા મૂકો 2 તો કેટલા આવે 2 અહીંયા મૂકો 3 તો કેટલા આવે 1 માઇનસ કિંમત પણ એકાદી લેવાય ચાલો આટલું આવડે 4 માર્ક્સ હોય આટલું આવડે એટલે તમને 1 માર્ક્સ મળ્યા કોઠા પરીક્ષામાં 4 ગુણનો પ્રશ્ન આલેખ સ્કૂલમાંથી આપશું તને શાંતિ રાખવાનો છેલ્લો પ્રશ્ન હોય કે સમય થાય એટલે આલેખ આપશું હવે એને શું દોરવાનો છે આલેખ આલેખ તમને ત્રીજું ચેપ્ટર હવે અહીંયા ફરીને આપણે ત્રીજું ચેપ્ટર આવી
જેને ત્રીજું ચેપ્ટર આવડે એને આ લેખ આવડે. હું નવું કંઈ કરતી જ નથી એટલે આ લેખ આવડે એટલે બધા કાલે દોરી નાખો. કારણ કે ત્રીજા ચેપ્ટરમાં જેમ બિંદુ લીધા ને એમાં જ અહીંયા બિંદુ લેવાના છે. શું કરવાની? આ તમારી સીધી રેખા આવે જો આ ડિસ્ટન્સ તમારું તો સરખું જ હશે એટલે સીધી રેખા તમારી આવશે. માઇનસ જરૂર જ નથી. ન લખીએ તોય ચાલે. આપણે તો એ કેવા બધા બિંદુ લીધા, પ્લસ જ લીધા. વાય ઉપર ચાર લેવા પડશે ને જોઈ લેવાનું મોટા મોટું કેવું લેવું પડશે ચાર. આ ડિસ્ટન્સ સરખું આવવું જોઈએ. આપણી પાસે ગ્રાફ હતો અત્યારે મળ્યો નહીં. અહીંયા હું ગ્રાફમાં દોરી શકું. લેબમાં ન મળ્યો એટલે મારે મારો બોર્ડ ગ્રાફ બનાવવો પડ્યો. હવે આની જરૂર નથી. ન લખીએ તો ચાલે. હો અહીંયા જરૂર છે એક બે ત્રણ અને ચાર. કયું બિંદુ? વાય ઉપર ચાર આવ્યું ને વાય પર. ભૂલથી એક્સ પર ન લેવાય છે. ઝીરો ને ચાર એટલે કયું બિંદુ પેલું આવ્યું? ચાર. બીજું કોણ? એક અને ત્રણ. પેલું કોણ આવે? એક્સ નું. પછી ત્રણ. આ બે બિંદુ ઉપરનું શું કામ કરીએ ખબર? આનું કઈ કામ નથી. આ દેખાય અંદરનો બિંદુ. સાચું તો કયું હોય? આ અંદરનું. તમામ કરતા ને ત્રીજા ચેપ્ટરમાં. હવે એવું કરવાની જરૂર નથી. બે અને બે. પછી ત્રણ અને બે. જો તમે સાચા હોય. હવે આટલું સુધી આ તો ત્રીજું ચેપ્ટર છે. નિરૂપણ કરો એવું આવતું. એ જ બિંદુ આપણે આવી રીતે લખા ટૂંકમાં લખાય જાય એટલે નિરૂપણ કરી દીધા. હવે ચોથું ચેપ્ટર કેટલું ખબર છે? આને જોડી દો એટલે કયું ચેપ્ટર? સમીકરણ તો લખવાનું કયું? ચાર. એમાં કઈ નવું છે? આ ભણી ગયા. આગળ ચાર પોઈન્ટ બે ને એક તમારામાં તો ત્રણ જ કદાચ આવી. જેટલા ખાના હોય એટલા કરવાના. આવું આપણે ભણ્યા હતા ને કે બે બિંદુ માંથી એક રેખા પસાર થાય તો બે દોરીએ તો ચાલે. તો ત્રણ શું કામ દોરીએ? બે દોર્યા હોય ને અહીંયા એવું તો. તો કયું ત્રીજું આમાંથી કયું સાચું? કયો ગ્રાફ દોરીએ એવું થાય? એટલે ઓછામાં ઓછા કેટલા બિંદુ લેવાના? ત્રણ લેવાના. ત્રણ ત્રણ લેવાના એને જોડી દેવાનું એનું નામ. હવે એક વસ્તુ બીજું પ્રમાણમાં બહુ લખતા કે નહીં? પ્રમાણમાં એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર બંને સરખા જ છે એટલે આમ સાથે લખી નાખાય. શું લીધું? આટલો ભાગને શું કહેવાય? એક સેમી બરાબર અથવા એક એકમ. એક સેમી બરાબર એક એકમ અથવા એક એકમ બરાબર એક સેમી. આટલો ભાગમાં એક લીધું ને ક્યારેક જરૂર પડે તમે દસ લેશો ને ત્યાં શું લખશો? અહીંયા દસ લખશો. ચલો લખી નાખો ફટાફટ બધા ગ્રાફ. ચલો અહીંયા ધ્યાન બધા ગ્રાફ સરખા. હવે અહીંયા તમે કહી દીધું પૂછા ન કરતા કે કયા અહીંયા કોઈ પણ બિંદુ લઈ શકીએ એમાં સમજાઈ ગયું તમને. હજાર લેવાનું મન થાય અહીંયા શું કર્યું? કરતા બનાવ્યા છે. કોને બનાવ્યા છે? x ને. y ક્યાં જાય? અહીંયા માઇનસ છે. હવે કોઈને પ્રશ્ન થાય મારે y ને કરતા બનાવવા તો શું થાય? આવું થાય પણ ભૂલ થઈ કે નહીં? y આગળ માઇનસ આવે છે તો શું થાય તમારે? જો તમને સાચું આવડે તો આ ખોટું નથી પણ અઘરું પડે. નિશાનીમાં તમે ભૂલ કરો એટલે જનરલી કોને બનાવવાના? બે માંથી એકને પ્લસ નિશાની હોય એને. હવે આગળ ગણ્યા એ દાખલો. અહીંયા હું એમ કીધું અહીંયા વાય બરાબર તમે પહેલા કોઈ પણ કિંમત નક્કી કરી લીધી. સમજાય છે? કઈ પહેલા લઈ લેવાની? વાય લઈ લેવાની. કઈ લીધી? ઝીરો બે ને
ત્રણ લીધી, પછી કઈ કિંમત મળશે તમને? x ની મળશે. પણ મારો પ્રશ્ન એવો હતો, મેં એમ કીધું કોઈ પણ કિંમત લેવાય તો તમને ઈચ્છા થઈ 300 લીધી તો લેવાય કે નહીં? તમારે કેટલા લેવા પડે? તો 300 લેવા પડે ને, તો 300 આપણને મળે. તો તમે 100-100 નો કોઈ એમ કે ના 50-50 નો ડિફરન્સ લે, તો 50 માં આ 0 બે નંબર ક્યાં લે? સમજાય છે? એટલે ગમે તે કિંમત લઈ શકીએ, પણ આલેખ દોરવામાં ગમે તે લઈએ તો આલેખ શું થાય? સાચો આવે નહીં, તમને ન આવે. અમને આવડે, 300 હું લઉં તો મને દોરતા આવડે, પણ તમારી શું થાય? ભૂલ થાય. એટલે આપણે કેવી કિંમત લઈએ? નજીક નજીકની, જે આપણે ગ્રાફ પર દર્શાવી શકીએ. અહીં માઇનસ લઈ શકો, અપૂર્ણાંક લઈ શકો. કાલે મેં લીધી હતી થોડીક એક ચતુર્થાંક, પણ એ પ્રોબ્લેમ ક્યાં થાય? તમારે ગ્રાફ દોરવા. સમજાય છે? એટલે કેવી કિંમત લેવાની? પ્લસ લઈએ એટલે અહીંયા પણ કેવી મળે? પ્લસ મળે. જો અહીંયા તમે અપૂર્ણાંક વાળી લેશો તો અહીંયા કેવી મળશે? અપૂર્ણાંક. આ દોરતા તો આવડે જ છે તમને, એક આયડો. આ બધી વસ્તુ આવડવી ને સમજવી બહુ જરૂરી. સમજાય છે કે નહીં? ગમે ત્યારે આગળના ધોરણમાં ગ્રાફ આવ્યા જ કરશે. 11માં આવે, 10માં ત્યારે આ બધી જરૂર પડે. હવે તો આપણે ચીલા ચાલુ જે રીત કરીએ છીએ એમ જ. અહીંયા તમે શું લીધું? 0, તો કેટલા મળ્યા? 2. કેટલા લીધા? 2, તો 2 ને 2 કેટલા થાય? 4. કેટલા લીધા અહીંયા? 3, તો 3 ને 2 કેટલા થાય? 5. હવે અહીંયા આલેખ તમારે આ બિંદુ મૂકી દીધો, એને શું કર્યા? જોડી દીધા. હવે આ ડિસ્ટન્સ ઓછા વધતું હોય તો ગ્રાફ સેજ 300 થાય. તમારે તો એવું નથી ગ્રાફ પોતીમાં, તમારે તો આ ડિસ્ટન્સ સરખું જ છે ને. ટેસ્ટ હું લઈશ ને, ટેસ્ટ ત્યારે તમારે અહીંયા મેં દોર્યો એમ દોરો, ત્યારે તમારે શું ધ્યાન રાખવું પડશે? આ ડિસ્ટન્સ કેવું રાખવાનું છે? સરખું રાખવાનું છે, નહીતર એક બિંદુ સાચું અહીંયા હશે ને અહીંયા તો એ દૂર આવી જશે. શું કામ? અહીંયા ડિસ્ટન્સ ઓછા વધતું રાખો તો બિંદુ છે આમ લાઈનમાં આવે નહીં. એટલે આમ રેખા પર બેવાની, એનું નામ શું છે? પચાસ આવશે ત્યારે તમે શું લેશો અહિયાં? 5, 10, 15, 20 અથવા તો 10-10 લેશો. ત્યારે અહિયાં શું લખાય? એક એકમ બરાબર કેટલું? 10 લ્યો તો 10 સેન્ટીમીટર. સમજી ગયું? એકમ શું છે? અહીંયા વચ્ચે જેટલું ડિસ્ટન્સ રાખો ને એનો એક એકમ, એમાં આપણે જે માપ લીધું એટલા સેન્ટીમીટર. એકને શું કહેવાય? એક એકમ. ને આપણે જેટલું 50 અહીંયા હું લખું, પેલું 5 લખું તો અહીંયા શું આવે? 5 સેન્ટીમીટર. આ લખવામાં ધ્યાન રાખો. ચલો હવે લખવાનું બધા. મારું નામ જીકાદરા ધ્રુવ કિરીટભાઈ છે. હું ધોરણ 9 નો અભ્યાસ કરું છું. મારા ક્લાસનું નામ નિષ્ઠા છે. આજે હું તમને મહેનત વિશે કંઈક કહેવા માગીશ. મંજીરો જેનું ધ્યેય રસ્તા નહીં જુએ, મંજીરો જેનું ધ્યેય રસ્તા નહીં જુએ, દાનેશ્વરીઓ તે ઘેરા વેચે છે. આ પંક્તિમાં કાવ્ય, આ પંક્તિમાં કવિ કહેવા માંગે છે કે જેને આગળ જેનું કામ લક્ષ્ય સ્થાને રહેવાનું છે તે માર્ગની વિષમતાઓ જોતો નથી. જે ઉદ્યમી છે તે કદી હસ્તરેખા જેવો બેસતો નથી. પછી આ કહેવત કહેવા માંગુ છું કે નાચવું નહીં તેનું આંગણું વાકવું. જેને કામ કરવું છે તે ગમે તેમ આગળ વધીને કામ કરે છે, પરંતુ જે આળસુ છે તેને કામ કરવામાં રસ લાગતો નથી. પરંતુ જેને મહેનત કરવી છે તે તો આગળ વધે જ છે. શેરી લાઈટના અજવાળે પણ વાંચીને સારું પરિણામ લાવી શકાય છે, પરંતુ જે આળસુ છે તેને તેને પોતાની જાત પર ભરોસો ન હોવા છતાં પણ તે વાંચી શકતો નથી. આ પંક્તિમાં કાવ્ય કવિ કહેવા માંગે છે કે આપણા ભાગ્ય પર ભરોસો રાખીને આગળ વધો એટલે તમને સફળતા જરૂર મળશે.